वर्णिवेसरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः। श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान की जय। श्री हरि कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। कथा सांभळनारा बधाज भक्तों ने खूब भाव थी जय श्री स्वामी नारायण। श्री हरि चरित्रामृत सागर पुर आठमू तरंग 45मू सद्गुरु आधारानंद स्वामी चालू कथा प्रसंग में भगवान श्री हरि नरसंडा में पधारिया छे। संतों ने खूब भाव थी महाराजे पीरस्यो छे। पीरसवाना श्रम थी महाराज थाकी गया छे, आराम करवा गया छे। हवे स्वामी नोंध करे छे कि श्रीजी महाराज ने संतो मां अत्यंत स्नेह हतो, तेथी संतो जमी न रहे त्यां सुधी पीरसवा माटे पंगत मां फरता रहता। अने श्रीजी महाराज एम कहता, एम बोलता कि संतोनी सेवा करवानी तो अमने टेव पड़ी छे। संत की करे हम सेव सदाए, संत की करे हम सेव सदाए, इतनो लाभ हम मानत ताए, इतनो लाभ हम मानत ताई। संत सेवे अपार ही लाभा, संत सेवे अपार ही लाभा, सेव बिन दिन मानत अलाभा, सेव बिन दिन मानत अलाभा। भगवान श्रीहरि एम कहता, संतोनी हमेशा सेवा करिए छे, जेटली संतोनी सेवा थाय एटलोज खरो लाभ छे। महाराज आवु मानता, महाराज आवु करता। चालू कथा प्रसंग में आपने सेवा विषय घणी बधी वातो श्रवण करी हती। पहली वात तो श्रीजी महाराजे शिक्षापत्री जेवा आ संप्रदायना पायाना ग्रंथ में वात लखी, सेवा मुक्तिश्च गम्यता, भगवानना धाम में ब्रह्मरूप थई भगवाननी सेवा करवी एने ज मुक्ति मानीए छीए। आ सत्संगमां सेवानो अति मोटो महिमा छे। सेवा एटले शुं? आ कळियुगमां दरेक सारी वस्तुमां मोटा पाये भेळसेळ थई गई छे, त्यारे आजे सेवा शब्द एनी पवित्रता एनी गरिमा पण लोकोए बगाड़ी नाखी छे। सेवानो अर्थ थाय स्वार्थ छोड़ीने
સામેવાળા સંત અને ભક્તને જ રાજી કરવા માટે કરેલું કાર્ય તે સેવા છે. દાદા ગુરુજી એમ કહેતા, દિવસ વાંજ્યો ન જવો જોઈએ. ડોંગરેજી દાદા એમ કહેતા, દિવસમાં ત્રણ કામ અચૂક કરી લો. પથારીમાં સુવા જઈએ તે પહેલા વિચારી લો, આજે મેં સેવા કરી, સત્સંગ કર્યો, સ્મરણ કર્યું, મન કર્મ વચને કોઈનો રાજીપો મેળવવો એ સેવા છે. સંતોની કથાવાર્તા, પૂજ્યપાદ ગુરુજીની સંતોની કથાવાર્તાના બે શબ્દ પણ એક દિવસમાં આપણા કાને પડવા જોઈએ, પડવા જોઈએ, પડવા જ જોઈએ. આ સત્સંગ છે. બ્રહ્માનંદ સ્વામીએ તો ગાયું, સંત સમાગમ કીજે હો નિસદિન, સંત સમાગમ કીજે. અને મહારાજનું સ્મરણ, પ્રાર્થના, ભજન, માળા, માનસી પૂજા, આ બધું ભગવાનનું સ્મરણ છે. વાલા ભક્તો, સેવાનો કેટલો મોટો મહિમા છે. શ્રીજી મહારાજ વચનામૃતમાં એમ કહે, વાસના ટાળવી તે અતિ કઠણ કામ છે. ગિરનાર કે હિમાલય જેવા પહાડને ઉખેડવા હોય ને તો ઉખેડી શકાય, પણ માણસના અંતરમાં જે મલિન વાસનાઓ પડી છે ને એને કાઢવી હોય ને તો અઘરી છે. હમણાં ત્રણ દિવસ પહેલા મેનપુરા ગામવાળા ભગુદાદાની સાથે ઘણા બધા ભક્તો આવ્યા હતા. એક સત્સંગની વાત ચાલતી હતી અને એમાં એક નવા સત્સંગી ભક્ત એમણે પ્રશ્ન પૂછ્યો. એકદમ વાત સાચી છે, એકદમ વાત સાચી છે. એમનો પ્રશ્ન એવો હતો કે સ્વામી, મન શાંત કેમ કરવું, મનના ખરાબ તરંગો કેવી રીતે રોકવા. આ દુનિયાની મોટામાં મોટી કચરાપેટી માણસના મનમાં છે, વાસનાઓ ભરેલી છે. વચનામૃત પ્રથમનું 78મું શ્રીજી મહારાજ એમ કહે, સમુદ્રમાં જેમ તરંગો ઉછળે છે ને, સમુદ્રના તરંગો કદાચ ગણી શકાય, પણ માણસના મનની અંદર ઉઠતા વાસનાના વમળ એ ગણી શકાય એટલા નથી. એટલે તો માણસ દુઃખી છે ને. દુઃખનું કારણ કોણ છે? જ્યાં વાસના જે નિજરે રહે છે ત્યાં જન્મ તે તો જઈને લહે છે. જન્મ અને મૃત્યુનું કારણ વાસના છે. હું કહેવા એ માગું છું, વાસના આટલી કઠણ છે, આટલી ખરાબ છે, આટલી ખતરનાક છે, કરોડો જન્મથી જન્મને મૃત્યુના ચક્રમાં જીવને ભટકાવે છે. છતાં વચનામૃતમાં શ્રીજી મહારાજ બોલ્યા, મધ્યનું વચનામૃત 25મું, ઉકા ખાચરની જેમ જેને સેવા કર્યાનું વ્યસન પડ્યું હોય. શબ્દ કયો વાપર્યો? હું ઘણી વાર કથામાં વાત કરું છું, સેવા કર્યાનું વ્યસન પડ્યું હોય. દાદા બોલો, જીવનમાં વ્યસન રાખવું જોઈએ કે નહીં? દાદા કયું રાખવું જોઈએ? બહુ સરસ. અને કયું ન રાખવું જોઈએ? સીધી વાત છે ને. કેવો શબ્દ મહારાજે વાપર્યો? ઉકા ખાચરની જેમ સેવા કર્યાનું જેને વ્યસન પડ્યું હોય તેના અંતઃકરણની મલિન વાસના નાશ પામે છે, એની વાસના નિર્મૂળ થાય છે. વચનામૃતના શબ્દો જુઓ, કેનાથી? સેવાથી. સેવામાં ત્રણ બહુ મોટા લાભ છે. એક તો આપણે સેવા કરીએ ને, કોઈ પણ રીતે સેવા કરીએ ને, તો એમાં પહેલા તો દેહાભિમાનને ઘસારો લાગે, થોડું નમવું પડે, ઝૂકવું પડે, દાસપણું આવે. બીજો લાભ છે, સેવામાંથી રાજીપો મળે છે સામેવાળા જીવનો. અને ત્રીજો લાભ છે, એ રાજીપો મળે ને એટલે પછી બધું જે કામ કરવાનું છે ને ઓટોમેટિક. ગોપાળાનંદ સ્વામી થાક્યા હતા, ધોલેરામાં પોઢ્યા હતા, એક નાના સંત સ્વામીના ચરણ દબાવવા આવે, એ સાધુની શ્રદ્ધા કેવી? સ્વામી બહુધા સેવા ન કરવા દે, લાંબો પંથ કાપ્યો છે, ખૂબ થાક્યા છે,
એટલે સ્વામીએ સેવા કરવા દીધી. સ્વામી તો થાકેલા હતા એટલે તુરંત સૂઈ ગયા. પેલા સાધુએ આખી રાત પગ દાબ્યા. સવારે સ્વામીની આંખો ઉઘડી, જોયું સાધુ તો પગ દબાવે, દૂર નજર કરી અંજવાળું પથરાયું છે. અરે અરે સાધુ, આખી રાત તમે પગ દાબ્યા? સ્વામી, આવો લાભ ક્યાં મળે, મહિમા તો જો. સ્વામી, આપના શરીરમાં કસર હતી ને, કળતર જેવું દેખાતું હતું ને, સ્વામી આપને આરામ તો બરાબર થઈ ગયો ને? અને ગોપાળાનંદ સ્વામી એવા રીઝી ગયા, એવા રાજી થઈ ગયા. સ્વામીએ કહ્યું, સાધુ આજે માગો, તમે માગશો તે આપીશ. સાધુની આંખો ભીની થઈ, પ્રાર્થના કરી, સ્વામી મનમાં વાસનાઓ રહ્યા કરે છે, અશુભ સંકલ્પો થયા કરે છે, આ ગાઢ સંકલ્પ શાંત થાય એવી દયા કરો. અને ગોપાળાનંદ સ્વામી વરસી પડ્યા. સ્વામી રીઝી ગયા ને બોલ્યા કે સાધુ, આ લાકડાના થાંભલાને હવે સંકલ્પ થશે ને તો તને થશે, બોલો. હવે આટલી ઊંચી સ્થિતિ દાદા સાધનાથી થઈ શકે? સાધનથી થઈ શકે? સેવા કરવામાં એટલો મોટો લાભ છે. શ્રીજી મહારાજના શબ્દો તો જુઓ, અમને સાધુની સેવા કરવાની ટેવ પડી છે. અમે એમ માનીએ છીએ સંતની સેવા થાય ને એટલો જ ખરો લાભ છે, અને સેવા નથી થઈ શકતી ને એ તો નુકસાન છે. વચનામૃતમાં મહારાજ કે જેનાથી ભગવાનને ભગવાનના સંત ભક્તની સેવા ન થાય એને અસમર્થ જાણવો. વચનામૃત ગઢપુર પ્રથમનું 8મું, ઇન્દ્રિયોની ક્રિયાને ભગવાન શ્રી કૃષ્ણ અને તેના ભક્તની સેવાને વિશે રાખે તો અંતઃકરણ શુદ્ધ થાય છે, અને અનંત જન્મની જે અનંત જન્મના જીવને જે પાપ વળગ્યા છે તે બળીને ભસ્મ થાય છે. ઇન્દ્રિયોની ક્રિયાને ભગવાનને ભગવાનના ભક્તની સેવામાં રાખે તો અંતઃકરણ શુદ્ધ થાય, અને અનંત જન્મના મહારાજના શબ્દો છે. વચનામૃતમાં જ્યાં જ્યાં તમે દ્રષ્ટિ કરો સેવા વિશે મહારાજે નાની નાની પણ એટલી અદ્ભુત વાતો કરી છે. એટલા માટે અંગ પાડો, બને ત્યાં સુધી કોઈકની સેવા લેવી ન પડે આવું અંગ પાડો. અને બીજું અંગ આપણાથી થાય તો મહારાજની, ગુરુજીની, સંતોની, ભક્તોની, ગરીબોની, આપણા દાદા ગુરુજી પંચ સેવા વ્રતને ધારનારા હતા. ગાયોની સેવા કરી, ગરીબોની સેવા કરી, કેવી સેવા કરી! આટલા વર્ષો વીતી ગયા છતાં એમની સેવાની સુગંધ સમતી નથી. સેવાનું અંગ પાડીએ. વચનામૃતમાં મહારાજ એમ કહે છે, મધ્યનું 28મું, જેનું રૂડું થાય છે તે ભગવાન અને ભગવાનના ભક્તની સેવાથી જ થાય છે. લો, સેવા કરીએ એમાં થોડું ધ્યાન એટલું રાખવાનું છે, સેવા બે પ્રકારની, ગુડ એન્ડ બેડ. દરેક વસ્તુમાં બે વસ્તુ સમજવા જેવી છે, સત્સંગ પણ સારો ને ખરાબ, મહિમા પણ એક પણ પાસું સારું ને ખરાબ છે. મહિમા સમજતા સમજતા જો એમ થાય કે મારો મહિમા બીજા સમજે તો પ્રોબ્લેમ થઈ જાય. સેવામાં મહારાજ કેવી ચોખવટ કરે છે, મધ્ય પ્રકરણનું 33મું વચનામૃત, નિષ્કામી ભક્તના હાથની સેવા ગમે છે એવી બીજાની સેવા ગમતી નથી. પ્રથમનું વચનામૃત 37મું, શ્રીજી મહારાજના શબ્દો, અમારી સેવા કરતા હોય અને જો હૃદયમાં ભગવાનની ભક્તિ ન હોય તો તે ઉપર અમે હેત કરીએ ને તો પણ થાય નહીં. આ સાગરની વાત ચાલી રહી છે, સંત સેવાનું પ્રકરણ છે. કેટલો મહિમા મહારાજ કહે છે, સેવામાં જ ખરો લાભ છે, સેવા વિના તો નુકસાન છે. આ બધી વાત કરતા કરતા શ્રીજી મહારાજ બોલ્યા, પરંતુ ધર્મ મર્યાદાને રાખ્યા વિના કરોડો સાધન કરવામાં આવે તો પણ તેનું ફળ મળતું નથી, અને ધર્મ મર્યાદા રાખીને જો સંતની સેવા કરાય તો તત્કાળ ફળને આપનારી છે. કેવી છે? તત્કાળ ફળને. બસ આટલું જ જીવનમાં યાદ રાખીએ,
સેવામાં ભક્તિ ને ધર્મ, આપણા હૃદયનો ભાવ અને પવિત્રતા, આ બે વસ્તુ ભળી જાય ને તો આપણી સેવાને ભગવાન સ્વીકારે છે, સંત સ્વીકારે છે. સેવાના એટલા બધા ઉદાહરણો છે, દ્રષ્ટાંતો છે, આલોક અને પરલોક સુધીની ગાથાઓ છે. આપણે જાણીએ છીએ જૂનાગઢની મુસ્લિમ સ્ત્રી, વિધવા સ્ત્રી, પોતાના દીકરાને બાઉલાને લઈ કઠિયારણ બાઈ છે, સવારના પહોરમાં લાકડા કાપીને નીકળી છે અને એણે એક દ્રશ્ય જોયું, એક સાધુ ઠંડીથી થરથર ધ્રુજતા ધ્રુજતા જમીન ઉપર પડી ગયા, બીજા સંતો ચારે બાજુ વીંટળાઈ ગયા. માના હૃદયમાં દયા આવી, નાના દીકરા બાઉલાને મોકલ્યો છે, આજીવિકાનું સાધન જે લાકડા હતા એ લાકડા તાપણું કરવા માટે આપી દીધા, તાપણું કરી સંતને તાપ કરાવી અને સંત સ્વસ્થ થયા. એ સંતનું નામ હતું ગુણાતીતાનંદ સ્વામી, જૂનાગઢના મહાન જોગીએ સંત જાગ્યા. સંતોએ વાત કરી, સ્વામી આ એક વિધવા સ્ત્રીનો દીકરો છે, બાવલો એનું નામ છે, આજીવિકાના લાકડાનું તાપણું કરી આપને તાપ કર્યો. સ્વામી સ્વામીની કૃપા દ્રષ્ટિ પડી ગઈ, નાનો દીકરો છે, નિર્દોષની ભાવના છે, એની માતાના હૃદયમાં ભાવ અને ભક્તિ જાગ્યા છે. સ્વામીએ કહ્યું, બેટા હવે તારે લાકડા કાપવા નહીં પડે, કૃપામાં આવી ગયો. જોયું તમે, નાના દીકરાને તો બહુ જાજુ સમજાણું નહીં, પણ આ સત્ય ઘટના કેટલી મોટી વાત છે. એ જ બાવલાના બહેન ઉપર મુસ્લિમ નવાબની નજર પડી, એને પરણવા તૈયાર થાય, પરણે. કઠિયારણ સ્ત્રી, વિધવા સ્ત્રી છે, કોઈ આધાર નથી એવી સ્ત્રી છે, પણ એક સંતની સેવાનું ફળ, સંતના રાજીપાનો પ્રતાપ, કે બાવલામાંથી બહાઉદ્દીન સાહેબ જૂનાગઢના નામાંકિત દિવાન સાહેબ બન્યા. આજે પણ એમના નામની કોલેજ જૂનાગઢમાં ઊભી છે, આજે પણ આખું જૂનાગઢ એ આ ઇતિહાસનું સાક્ષી છે. પાયામાં શું છે દાદા? સેવા. આલોકના પરલોકના બધા કામ બિરલાજી, આટલો મોટો ઉદ્યોગ એમનો આખી દુનિયામાં ફેલાયેલો છે. એક સમય એવું ગરીબ કુટુંબ હતું, એમની પાસે એક ટંકનું ખાવાનું પૂરું નહોતું. આવી ગરીબીમાં ઝઝૂમતો એ બિરલાજીનો પરિવાર એક ગરીબ સંતને જમાડે છે, સાધુની દુવા મળી જાય. ઇતિહાસમાં નોંધાણી છે, ઇતિહાસની આ પાક્કી ઘટના છે. એક સંતની દુવા મળે અને કામ કેટલું મોટું થઈ જાય આપણે જાણીએ છીએ. બિરલાજીની ભક્તિ, બિરલાજીને આશીર્વાદ આપ્યા કે જા, તારા હાથમાંથી પૈસા ખૂટશે નહીં. પણ યાદ રાખજે, બિરલાજીને ટકોર કરી દાદા, યાદ રાખજો, તારા ઘરમાંથી પૈસા ખૂટશે નહીં, તારા કામ ધંધા ક્યારેય ઘટશે નહીં. પણ યાદ રાખજે, તું જ્યાં સુધી ભગવાન સંબંધી કાર્યો ચાલુ રાખીશ ત્યાં સુધી તારા પૈસાનું કારખાનું ચાલુ રહેશે. ભગવાન સંબંધી કામ તારા ઘરમાં બંધ થશે એટલે તારા પૈસા બંધ. એટલા માટે ભગવદી પરિવાર હતો. બિરલાજીએ શું કર્યું? તમે આખા હિન્દુસ્તાનમાં કોઈ પણ તીર્થમાં જશો ને, વૃંદાવનમાં જશો, મથુરામાં જશો, અયોધ્યામાં જશો, કાશીમાં જશો, જયપુરમાં જશો, કોઈ પણ ઉત્તર ભારતના સિદ્ધ તીર્થમાં તમે જશો, બિરલાજીનું મંદિર હશે. નામ જ શું? બિરલા મંદિર. ભારતના ખૂણે ખૂણે આ ઉદ્યોગપતિએ મંદિરો કર્યા. શા માટે? સાધુની આજ્ઞાથી. શા માટે? સાધુનો રાજીપો લેવા માટે. જોયું દાદા, સેવાનું કેટલું મોટું ફળ છે. માટે સમય આવે, તક આવે ત્યારે ચૂકીએ નહીં, પણ સેવા કરવામાં બસ મહારાજની નાની ટકોર છે. ધર્મ મર્યાદા રાખીને કરેલી સેવા, એટલે કે પ્રામાણિકતાથી કરેલી સેવા. આજે કોઈક મંતવ્ય મને ફોનમાં મોકલું છે, મુકેશભાઈ ન્યુયોર્કવાળા, કાલે આપણે વાત કરી હતી ને, ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી ટુ ડૂ સેવા. પ્રામાણિક સેવા કરીએ, દંભે કરીને નહીં, સ્વાર્થે કરીને નહીં, કપટ કરીને નહીં, ઈર્ષ્યાએ કરીને નહીં, કોઈને દેખાડવા માટે નહીં, આપણા હૃદયના ભાવથી પવિત્રપણે સેવા કરીને, ઠાકોરજીની સેવા, સંતની સેવા, ભક્તની સેવા બેડો પાર કરી દે એવું મોટું કામ છે. આવી રીતે સ્વામી નોંધ કરી, શ્રીહરિએ પોઢતી વેળાએ આટલી વાત એટલા માટે કરી કે સહુ હરિભક્તો તેને યાદ રાખેલો.
મહારાજ થાક્યા હતા એટલે મહારાજ પોઢવા ગયા છે. નરસંડા ગામની ઘણી બધી સારી વાતો છે. નરસંડામાં એકવાર શ્રીજી મહારાજે સંતોને વાત કરી અને આ વાત સંતોએ હરિભક્તોએ યાદ રાખવા જેવી છે. સ્વામિનારાયણ સંપ્રદાયની શોભા છે. કેવી સરસ મહારાજે વાત કરી. સ્વામી નોંધે છે કે આ સત્સંગમાં સંતો કેવા હતા. નાના મોટા સંતો કોઈ પણ ધૂન અને કથાના સમય સૂઈ ન રહેતા, બાકી જીવનો સ્વભાવ કેવો હોય, સત્સંગની વાત આવે ને એટલે આળસ આવે, પ્રમાદ આવે. અહીંયા તો સારું છે, કંડારી ગુરુકુલમાં મેં નાના હતા ત્યારે જોયેલું, ગુરુકુલમાં વિદ્યાર્થી આવે ને એને ટોયલેટ જવાનો સમય કયો, આરતીનો સમય. એ આરતીના સમયે બરાબર ત્યાં જાય, અહીંયા આરતી થાય, કીર્તન થાય, ચેષ્ટા થાય, કલાક જાય ને દાદા તો કલાક અંદર બેઠો રહે, બોલો અહીંયા ના આવે. આ બેમાં કયું સ્થાન સારું, જીવ જગતમાં આવો છે બોલો. ચંદન માખી પરહરી દુર્ગંધ હોય ત્યાં જાય, અભાગી નરને કથા ગમે નહીં, ઊંઘે કા ઉઠી જાય. નાના મોટા સંતો કોઈ પણ ધૂન અને કથાને સમયે સૂઈ ન રહેતા, કથા સભા વખતે આસન ઉપર પણ બેઠા ન રહે એવું એક ધારું સહુનું વર્તન હતું. ભગવાન સ્વામિનારાયણે જે ક્રાંતિ કરીને આ એક સરખી રીત, એક સરખી વાણી, એક સરખું વર્તન, સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ આખી દુનિયામાં ગમે ત્યાં તમે જોશો આ જ ડ્રેસ, એક સરખો ડ્રેસ, એક સરખી રીત ભાત, એક સરખું વર્તન, એક સરખી વાણી, અને 200-200 વર્ષથી દાદા આવું એક સરખું કરવું, આ કઈ નાની વાત છે. આજ મહારાજનું સર્વોપરીપણું, આજ એમનું પ્રગટપણું. બાકી આપણે આજે કરીએ ને તો આવતીકાલે સરખું નથી રહેતું, બોલો રહી છે. કેવી અદ્ભુત વાત આ નરસંડામાં, નરસંડાની લીલામાં લખાયેલી વાત છે, સાગરની જ છે. એવું એક ધારું સૌનું વર્તન હતું, સૌને એક જ તાન હતું. ભોજનમાં જેમ પ્રમાદ ન રાખે તેવી રીતે ભજનમાં પણ રાખતા નહીં. કેવી રીતે? ભોજનમાં કોઈને આળસ આવી, કોઈને ઊંઘ આવે, ભોજનમાં જેમ પ્રમાદ ન રાખે તેવી રીતે ભજનમાં પણ રાખતા નહીં. શીત વરસાદ કે તાપથી શરીર બગડે તો ભોજન છૂટે, પણ ભજનમાં તો કોઈ પ્રમાદ રાખતું જ નહીં. કદાચ બીમાર થાય તો પંગતમાં જમવા ન આવે, પણ બીમાર હોય છતાં પણ ભજનમાં ક્યારે પાછા પડતા. આવા ભગવાન સ્વામિનારાયણના સાધુઓ એક સરખા તાનવાળા, એક સરખા વર્તનવાળા, એક સરખી રૂચિવાળા હતા. હું ઘણી વાર કથામાં વાત કરું છું, ગાડી તો જ ચાલે ટાયર એક સરખા હોય, સરખા હોય પાછી દિશા પણ સરખી હોય, દિશા સરખી હોય પાછી સ્પીડ પણ સરખી હોય. આ ત્રણમાંથી એક પણ જગ્યાએ બેલેન્સ તૂટે, સાઈઝ જો અપડાઉન થાય તો ગાડી ચાલે ન ચાલે. એક ટાયર કે મારે આગળ જવું છે, એક કે મારે પાછળ જવું છે તો ચાલે ગાડી, તો પણ ન ચાલે. ટાયર્સની સાઈઝ સરખી હોવી જોઈએ, દિશા સરખી હોવી જોઈએ અને સ્પીડ સરખી હોવી જોઈએ. એક ટાયર સ્પીડમાં ચાલે, એક ટાયર કે મારે સ્પીડમાં નથી ચાલવું તો ચાલે. એમ સંસાર અને આ સત્સંગ એનો મોટો પ્રશ્ન છે. રૂચિણામ વૈચિત્ર્યાત ઋજુકુટિલ નાના પથજુસામ. ભગવાન વ્યાસ કળિયુગના લક્ષણમાં લખે છે, કળિયુગના જીવો રૂચિ પ્રધાન થશે. કેવા થશે? રૂચિ પ્રધાન. આજે નથી લાગતું તમને એવું? આ સ્ટોરો, આ મીડિયાઓ, બધું એટલું બધું આ રૂચિ ઉપર તો બધું કમાણી છે. રૂચિ આપણી એટલી બધી પ્રધાન થઈ રહી છે, વાસ્તવિકતાને, સિદ્ધાંતોને, સત્યને આપણે ખતમ કરી નાખ્યું છે. માફ કરજો, ભગવાન સ્વામિનારાયણે જીવન જીવવાનો, આ લોકમાં સફળતાનો, બેસ્ટ મેનેજમેન્ટનો જે કોર્સ અત્યારે કહેવાય છે ને, એની ટેકનિક 200 વર્ષ પહેલાં અપનાવી હતી. સંતોની એક સરખી રીતિ, એક સરખી વાતો, એક સરખું વર્તન, આવું મહારાજે કર્યું હતું. નરસંડા ગામમાં મહારાજે ચરિત્ર કર્યું હતું.
ઘણી બધી નરસંડાની લીલાઓ છે. આવી રીતે મહારાજ વાતો કરતા કરતા પોઢી ગયા. મહારાજે વાતો એટલે કરી કે સૌ હરિભક્તો યાદ રાખે, તે વખતે ત્યાં હરિભક્તો બેઠા હતા, તેમણે પણ આ વાતને મનમાં ધારી લીધી અને તે વાતને સાંભળીને સંતો તેનું મનન કરીને તે વિચારને પાક્કો કરી રાખતા. વાત સાંભળવી એ સારી વાત છે, પણ સાંભળ્યા પછી એ વાતને મનન કરી પાક્કી કરવી ને એ અઘરી વાત છે. અને વાતનું ફળ તો જ મળે જો એ વાતને આપણે પાક્કી કરીએ. તમે કથામાં મંતવ્ય લખો છો ને, હું ઘણી વાર કથામાં વાત કરું છું ને, મહેનત કરીને જીવનમાં શોધી શોધીને કુટેવોને કાઢવી જોઈએ. કઈ કઈ કુટેવો આપણામાં છે એકવાર તો આપણને ખબર હોવી જ જોઈએ. કુટેવોને કાઢવી જોઈએ. લિસ્ટ હોવું જોઈએ, ઊંઘવાની, બોલવાની, ખાવાની, પીવાની, ઈર્ષ્યા કરવાની, ક્રોધ કરવાની, આવી કુટેવો મારામાં છે. કુટેવો કાઢવી એના કરતાં સુટેવ એટલે સારી ટેવને પાડવી વધારે જરૂરી છે. જો જીવનમાં સારી ટેવ આવે ને તો જ તમે કુટેવ સામે લડી શકો. કથા સાંભળવી એ સારી વાત છે, કથા સાંભળ્યા પછી મંતવ્ય યાદ રાખવું, લખવું, વિચારવું એ અતિ સારી વાત છે. અને આ મંતવ્ય તમે યાદ રાખશો ને તો જ કથાનું ફળ મળશે, બાકી કથાનું ફળ જાજુ મળશે નહીં. સંતોએ વાતને પાકી કરી. તે વખતે બધા સંતો મધ્યાહ્ન પછીનું સ્નાન કરવા ગયા. સ્નાન કરી પાછા આવ્યા. ત્યારબાદ શ્રીહરિ તળાવને કિનારે પધાર્યા. હિંડોળા ઉપર બેઠા તે સમયે ત્યાં વિવિધ પ્રકારના બધા વાજિંત્રો વાગવા લાગ્યા. બધા સંતોની સભા ભરાણી. વર્ણિયો આવ્યા, દરબારો પણ આવીને બેસી ગયા. પાર્ષદો સહુ આવ્યા. શ્રીહરિની સેવામાં ખડે પગે ઊભા રહ્યા. જે હરિભક્તોએ રસોઈ આપી હતી તે બધા અરજ કરવા આવ્યા. પોતાના ઘરને પાવન કરવા માટે બહુ પ્રાર્થના કરી. હરિભક્તોનો ઘણો ભાવ જોઈને શ્રીહરિએ ચરણમાં ચાખડીઓ પહેરી અને તુરંત ચાલવા લાગ્યા અને તે સમયે ગામમાં પધાર્યા. ધર્મદાસ કે ભુવન સો આયે, બાજે બહુ વેધ બજત રહાયે. ધર્મદાસ કે ભુવન સો આયે, બાજે બહુ વિધ બજત રહાયે. ભુવન આગે સો મંડપ રચાયે. બધા ભક્તોને ખૂબ ભાવ હતો. અમારા ઘરે મહારાજ પધારે, પધરામણી કરે, અમારા આંગણાને પાવન કરે. અને આપણે અમેરિકામાં પણ જોઈએ છીએ ને, પૂજ્યપાદ ગુરુજી પધાર્યા, શિક્ષાપત્રી ભાષ્યની અતિ સુંદર કથાવાર્તા કરી. દરેક ભક્તોના મનમાં ભાવ હતો, અમારે તે ક્યારે પધારે, અમારે ઘરે ક્યારે આવશે. અને ગુરુજીએ કૃપા કરી, સમય એક્સટેન્ડ કર્યો અને આજે કેટલા કેટલા ભક્તોને ત્યાં ગુરુજી પધારી રહ્યા છે. જુઓ તમે, ભગવાન અને મોટા પુરુષ. હું તો તમ કારણે રે આવ્યો ધામ થકી ધરી દે. જીવોના કલ્યાણ કરવાને માટે આ પૃથ્વી ઉપર પ્રગટ થાય છે. અનંત જીવોને મૂર્તિમાં જોડે છે. મહારાજ સત્વરે ચાલતા ચાલતા ભક્તોના ભાવ પૂરા કરવા માટે પધાર્યા છે. ધર્મદાસ પટેલ કરીને નરસંડાના ખૂબ સારા ભક્ત હતા. વિવિધ પ્રકારના વાજિંત્રો ઘણા વાગી રહ્યા હતા. ઘરની આગળ મંડપ કરાવ્યો હતો, તેને વિવિધ રીતે શણગાર્યો હતો. મહારાજ એ ધર્મદાસ પટેલના ઘરે સૌથી પ્રથમ પધાર્યા. મનમાં જેવી ઉમેદ હતી તે પ્રમાણે તેને પૂર્ણ કરી શ્રીહરિને પલંગ ઉપર પધરાવ્યા અને થાળ ભરી ભરીને બધી પૂજા લાવ્યા. બધા સંતોએ આવીને ત્યાં સભા કરી. બધા દરબારો પણ ત્યાં રાજીપે બેઠા. વર્ણિયો પણ સભામાં બેઠા. તે સંતોની સભા ઘણી શોભતી હતી. સુગંધિમાન કેસર યુક્ત ચંદન હરિભક્તો લાવ્યા અને તે શ્રીહરિના લલાટમાં ચર્ચ્યું. તેને મધ્ય કુંકુમનો લાલ ચાંદલો કર્યો. ચંદનયુક્ત કેસર બધા અંગો ઉપર ચર્ચ્યું. કેવી અદ્ભુત મહારાજની પૂજા કરી. તે પછી ફૂલહાર પહેરાવ્યા. ઘણા જ પ્યારથી હાથમાં બાજુબંધ બાંધ્યા.
ફૂલના ગજરાને પહોંચી ધરાવી મસ્તકે ફૂલની ટોપી પહેરાવી, ટોપીના ઉપર તોરા અને કલગી પણ કરી હતી, ગુલાબના ગુચ્છ કાન ઉપર ધરાવ્યા, સોનાના જડાઓ બે કુંડળ કાનમાં પહેરાવી દીધા, સોનાના બે ઝાંઝર બંને ચરણોમાં પહેરાવ્યા, બંને ચરણોને દૂધમાં ધોયા, એમ વિધિ પ્રમાણે પૂજા કરી કેસરી ચંદન ચરણોના ઉપર ચર્ચીને પછી પ્રેમરસમાં તરબોળ થયેલા તે ભક્તોએ ચરણોને છાતી ઉપર લીધા. અહો, મહારાજને ચંદનથી, પુષ્પથી, કુમકુમથી અદ્ભુત રીતે મહારાજની સેવા કરી, પૂજા કરી અને મહારાજના ચરણારવિંદ છાતીમાં લગાડ્યા, છાતીમાં ચાંપ્યા. કેટલો પ્રેમ હોય છે, કેટલો ભક્તોને ભાવ હોય છે, ધન્ય છે આ બધા ભક્તોને. વારંવાર જય જયકાર કરીને કપૂરથી આરતી ઉતારી, બંને હાથ જોડીને પ્રેમથી વારંવાર સ્તુતિ કરી. મમ મતિ રહો સતસંગ મે, ઓર નહીં મતિ હો. હાથ જોડી મહારાજને પ્રાર્થના કરે છે, હે મહારાજ, કે મારી મતિ એટલે બુદ્ધિ અખંડ સત્સંગમાં રહે. મમ મતિ રહો સત્સંગ મે, ઓર નહીં મતિ હો. એહી માગત તુમ પાસહી દિયો કૃપા કરીશો, એહી માગત તુમ પાસહી દિયો કૃપા કરીશો. ભગવાનના ભક્તની પ્રાર્થના કેવી હોય, ભગવાનનો ભક્ત ભગવાન પાસે શું માગે, હે પ્રભુ મારી મતિ હંમેશા સત્સંગમાં રહે, બીજે ક્યાંય ન રહે, હું આપની પાસે આટલું જ માગું છું, આપ કૃપા કરીને આ વર મને આપો. ધર્મદાસે આવું કહ્યું. ધર્મદાસના જે કુટુંબીઓ હતા તેમણે પણ ઘણા સ્નેહથી શ્રીહરિની પૂજા કરી, અલૌકિક લાભ લીધો, ઘણી નિપુણતાથી સંતોને વર્ણિયોને ચંદનની અર્ચા કરી, ફૂલના હાર પહેરાવ્યા, આ રીતે ઘણા પ્રેમભાવથી પૂજા કરી, સંતોને એક એક વસ્ત્ર ઓઢાડ્યું, તે વર્ણિ પણ સંતોની ભેળા જ આવી ગયા. ગામમાં જેટલા હરિભક્તોના ઘર હતા ત્યાં બધે શ્રીહરિની પધરામણી કરી, ધર્મદાસે જેવી પૂજા કરી હતી તેમના જેવી બીજા હરિભક્તોએ પણ પૂજા કરી. નરસંડામાં જે વિપ્ર હરિભક્તો બાઈભાઈ હતા તે સહુએ પણ શ્રીહરિની પૂજા કરી, મનની કોઈ ઈચ્છા બાકી ન રહેવા દીધી. મનના ઘણા જ પ્રેમભાવથી સહુએ શ્રીહરિને ઘેર ઘેર પધરાવીને જમાડ્યા, પોતપોતાના ભાવ પ્રમાણે સહુએ વસ્ત્ર પણ ઓઢાડ્યા. જે સેવા કરી તે બધી કહી શકાતી નથી, આ તો સંક્ષેપથી લખું છું. ગામમાં કેટલા બધા ભક્તો હોય, એમણે કેટલી બધી સેવા પૂજા કરી હોય. અમે દાદા હમણાં ગુરુજીની સાથે વિચરણમાં હતા ને, ઘરે ઘરે હરિભક્તોએ જે અન્નકૂટ બનાવ્યા હતા ને, ઘણા હરિભક્તોના ઘરે પધરામણી થાય ને, જાણે દિવાળીનો દિવસ આવ્યો હોય, જાણે નવા વર્ષનો દિવસ આવ્યો હોય, આવા અન્નકૂટ કરેલા. હા, ડૉક્ટર યોગેશ ભગત રાણપરિયા એમના ઘરે એટલો મોટો અન્નકૂટ, ગુરુજી એટલા બધા રાજી થઈ ગયા. ગુરુજી કહેતા હતા કે ઇન્ડિયાની અંદર મંદિર હોય ને, એ મંદિરમાં પાટોત્સવ હોય કે દિવાળીના દિવસ હોય ત્યારે જેવા અન્નકૂટ થાય ને, એવા મોટા મોટા અન્નકૂટ 70-70, 80-80, 85-90 વાનગી હરિભક્તોના ઘરે, એક કે એક હરિભક્તોના ઘરે. હરિકૃષ્ણ ભગતના ઘરેથી ચાલુ કરો, કુકવિલ રસિક ભગત લો, એટલાન્ટાના ભક્તો લો, ટેનેસીના ભક્તો લો, કંટકીના ભક્તો લો, ફ્લોરિડાના ભક્તો લો, દરેક ભક્તોના ઘરે અન્નકૂટ હતા. અરે અલાબામામાં સમીર ભગત એકલા રહે છે, આસપાસ કોઈ સત્સંગી બીજા નથી, એમના ઘરે કેટલો મોટો અન્નકૂટ. ગુરુજી એટલા બધા રાજી થયા, મહારાજને થાળ જમાડ્યો અને થાળ જમાડીને ગુરુજીએ બધા હરિભક્તોને બેસાડ્યા. ગુરુજી કે હું જાતે પીરસીશ, અને એમાં અમારા અમિતભાઈ હતા, એવા રમૂજી ગુરુજીએ જાતે એટલી બધી વાનગીઓ હરિભક્તોને પીરસી અને અન્નકૂટ એટલો જમાડ્યો. આપણને દેખાય આવે, તમે મોટા પુરુષની સાથે રહેતા હો ને દાદા, એની દયા, એનું વાત્સલ્ય, એનો પ્રેમ,
જીવને ભગવાનમાં જોડવાનું તાન દેખાય આવે. તમારા જે કોઈ ભક્તોના ઘરે પધરામણી કરી હોય, નાની મોટી વાત કરી હોય, આપ સૌ કોઈને મારી વિનંતી, આ દર્શનને રોજ સંભાળજો, એ વાતને રોજ યાદ કરજો, એનું ચિંતન કરજો. કરવા જેવું જ આ છે. મોટા પુરુષ એ માધ્યમ છે, એના વિના આપણે મહારાજ સુધી, મૂર્તિ સુધી સીધા નથી પહોંચી શકતા. પણ આવા મોટા પુરુષ આપણને મળ્યા હોય, એની વાતો આપણે સાંભળી હોય, એ વાતોને મનમાં રોજ સંભાળી હોય, તો એના દ્વારા આપણે એક દિવસ ચોક્કસ મહારાજ સુધી પહોંચવાના, મૂર્તિ સુધી પહોંચવાના. અરે શ્રીજી મહારાજ તો ત્યાં સુધી કહે છે, દેહને દેહના સંબંધીમાં જેવું હેત છે, એનો જેવો પ્રસંગ છે, એવો પ્રસંગ જ્યારે ભગવાનને ભગવાનના સંતનો થાય, ત્યારે આત્યંતિક કલ્યાણના દ્વાર ઉઘાડા થઈ ગયા. પ્રસંગ મજરમ પાસ માત્મનઃ કવયો વિદુઃ સ એવ સાધુ સુકૃતો મોક્ષ દ્વારમ અપાવૃતમ. ધ ડોર્સ ઓફ લિબરેશન આર ઓપન્ડ ફોર હિમ. આવી રીતે હરિભક્તોએ કેટલી બધી સેવા કરી. સ્વામી કહે, કેટલાનું હું લખું, આ બધું લખી શકાય એવું છે નહીં, આ તો સંક્ષેપથી કહું છું. હરિભક્તોએ અપાર સેવા કરી હતી, તેનો ચોક્કસ નિર્ધાર કોણ કરી શકે. હવે સ્વામી એક વાત લખે છે, આ વાત બધા યાદ રાખવા જેવી છે. દાદા, સેવા કરે બધાએ ખાસ, હરિભક્તોની સેવા કરતા તો શ્રીહરિ કરોડ ગણો વધારે ઉપકાર કરતા. ત્રણ વાત સારી છે, પણ જો એમાં ચૂક થાય તો નુકસાન પણ એટલું જ મોટું છે. એક, મહિમા. ગુણાત્યાનંદ સ્વામી કેવી સરસ વાત કરી. સ્વામી કહે કે આપણે ભગવાનને મોટા પુરુષનો મહિમા જાણીએ છીએ, એના કરતા અનંત ગણો મહિમા તો ભગવાનને મોટા પુરુષ આપણો જાણે છે. હમણાં ગુરુજી વોટ્સઅપ વાપરે છે, પહેલાં એટલું બધું નહોતા વાપરતા, પણ આ અમેરિકામાં શિબિર થઈ, નાના દીકરાઓ આવ્યા હતા, એ બધા દીકરાને ગુરુજીએ પોતાનો ફોન આપી દીધો. નાના દીકરાઓ નાના નાના પ્રશ્નો મોકલે છે, એનો પણ એટલો પ્રેમથી સચોટ જવાબ પૂજ્યપાદ ગુરુજી આપે છે. હું જોડે હતો, દરરોજ આવા દાખલા જોતો. દાદા બોલો, કોઈ છોકરો મેસેજ કરે, ગુરુજી વોઇસ મેસેજ મોકલ્યો હોય, આવતીકાલે મારી એક્ઝામ છે, મહારાજને પ્રાર્થના કરજો. એક ઇન્ડિયા ડૉક્ટર છે, નવા નવા ડૉક્ટર થયા છે, સૌરભ ભગત એનું નામ છે, એનો દરરોજ ઓપરેશનમાં જતા પહેલાં મેસેજ આવે, ગુરુજી આજે એક ઓપરેશન છે, મને બહુ ડર લાગે છે, શું થશે, ગુરુજી દયા કરો, પ્રાર્થના કરો, મહારાજને ઓપરેશન સક્સેસફુલ થાય. બીજે દી પાછો મેસેજ આવ્યો, ગુરુજી આજે ઓપરેશન નથી, ભગવાનને પ્રાર્થના કરો, દરરોજ ઓછામાં ઓછું એક ઓપરેશન તો મારા હાથે થાય છે. ગુરુજી કે આ ડૉક્ટર કેવી પ્રાર્થના કરાવે છે, દરરોજ વિનંતી કરવાની કે એકાદનું એક્સિડન્ટ થાય, પછી એના હાડકા ભાંગે અને આ દવાખાને. ભાવના પ્રેમ દરેકનો સ્વીકાર કરવો આ બહુ અઘરી વસ્તુ હોય છે, એ મોટા પુરુષમાં એક કળા હોય છે, દરેક જીવને અપનાવી શકે, સમાવી શકે, સ્વીકારી શકે. સમુદ્રમાં તાકાત છે, આખી દુનિયાની નદીને સ્વીકારે છે, છતાંય છલકાતો નથી. બોલો, આ પૂર્યમાણમ અચલ પ્રતિષ્ઠમ સમુદ્રમાપ પ્રવિસંતિ અદવત. સમુદ્રમાં જ એ તાકાત છે. સાગર જેવા દિલડા જેના ભાઈ કે દીનવ છલકાય જે, માટે આપણે ભાગ્યશાળી, આપણને આ પિયુડા મહારાજ મળ્યા. કેવી કામણગારી પ્રગટ મૂર્તિ છે, આપણે બેસી જઈએ આપણું મન ચોટી જાય, અને મૂર્તિમાં જોડેવા મહાપુરુષ પૂજ્ય ગુરુજી મળ્યા, આવા વાલા સંતો મળ્યા, આવા મહારાજના એકાંતિક ભક્તો, અનાદિમુક્તોની ઝાંખી કરાવ્યા હરિભક્તો મળ્યા. બસ વાલા ભક્તો, હવે આપણે આ ત્રણ વસ્તુ યાદ રાખજો. એક, મહિમા. આપણે બીજાનો સમજવાનો છે, આપણી જાતનો નહીં, ધ્યાન રાખજો. નંબર બે, એક મહિમા, બીજું છે સેવા.
સેવા કરતાં કરતાં ઘણીવાર અભિમાન આવી જાય, મેં આટલી બધી સેવા કરી, આ બધાએ કોણે કરી, આમાં મુખ્ય યજમાન તો હું છું, આ રસોડું આખું તો મારે લીધે થયું. સેવા કરતાં કરતાં અભિમાન અને સ્વાર્થ આ બે તત્વો એવા ખતરનાક છે, ગમે ત્યારે છેતરી નાખે. પછી તો ભગવાનને સંત પણ ગૌણ થઈ જાય. સાગરની આ કેવી અદ્ભુત વાત છે, એક મહિમામાં, એક સેવામાં અને ત્રીજી ભક્તિમાં. ભક્તિ કરવામાં ક્યારેક ક્યારેક ભાવાતિરેક થઈ જાય, પછી ધર્મને ગૌણ કરી નાખીએ, કાયદા કાનૂનને ગૌણ કરી નાખીએ, ભગવાનની આજ્ઞા લોપી નાખીએ, ત્યારે સાવધાન, શ્રીજી મહારાજે ચોકડી મારી દીધી છે. શ્રીજી મહારાજે લાલ લાઇટ બતાવી દીધી છે, ક્યારેય પણ ભક્તિના નામે, ભાવના નામે, ભગવાનના નામે પણ જો ધર્મની મર્યાદા તોડીને. વચનામૃત ગઢપુર પ્રથમનું 18મું, ઇન્દ્રિયોના આહાર શુદ્ધ કરવાનું. મહારાજે ત્યાં સુધી કીધું કે ભગવાનના થાળમાં સિંગડીઓ વસનાક ધરાવ્યો હોય એ પીવે, ખાય તો શું ઝેર ન ચડે. માટે ભક્તિના અતિરેકમાં પણ ક્યારે ધર્મની મર્યાદા તોડીએ નહીં. આ ત્રણ વાત શ્રીજી મહારાજની જો સમજી લઈએ ને તો કામ થઈ જાય. સેવા કરનારા ભક્તો માટે શું લખે છે, હરિભક્તો આટલી સેવા કરતા, અપાર સેવા કરતા, પરંતુ હરિભક્તોની સેવા કરતા શ્રીહરિ કરોડ ગણો વધારે ઉપકાર કરતા. લો, જેના હૃદયમાં શુદ્ધ વિવેક રહ્યો હોય ને તેને આ બધું યથાર્થ સમજાય છે. તે શુદ્ધ વિવેક વિના દેખાતું નથી. ભગવાન શ્રીહરિ તો કલ્પ્યામાં પણ ન આવે એવા ઉપકાર કરે છે. ભગવાનના ઉપકાર ગણવા જઈએ ને આપણે, ગણ્યા ગણાય નહીં દાદા. વૈષ્ણવોનું એક સરસ ભજન છે, ઘણા વર્ષો પહેલા મેં એક બે કડી સાંભળેલી, એવી મધુર કડી છે. ઉપકાર તમારા ભારે રે, હે શ્રીનિવાસા, મેં જે માગ્યો તે આપ્યો, દુઃખ પડતા પહેલા કાપ્યો, મન નિજ ચરણોમાં રાખ્યો રે, હે શ્રીનિવાસા. ભગવાનના ઉપકાર. દીનાનાથ ભટ્ટ હાથ જોડીને પ્રાર્થના કરે, ભવસં ભવ ભીતિ ભેદનમ સુખ સંપદ કરુણા નિકેતનમ. પ્રાર્થના કરતા કેટલા ગદગદ કંઠ થયા હશે. છેલ્લે એમણે લખ્યું, હે પ્રભુ ભગવન કૃપયા ત્વયા કૃતમ જનતાયામ ઉપકાર મિદ્રસમ. પ્રભુ તમે કેટલા ઉપકાર કર્યા, જન્મતા જતન કીધી જીવન જાણું છું, મારી બહુના મી બહુ વિધિ. બાળકનો જન્મ થયો કોની કૃપાથી, અરે જન્મતા પહેલા તમે ગર્ભવાસ ત્રાસ ટાળ્યો જીવન જાણું છું, માતાના ગર્ભમાં ઊંધા માથે બાળકની રક્ષા કોણે કરી, બોલો. જન્મતાની સાથે બાળકને માટે દૂધનું સર્જન કોણે કર્યું, વિચાર તો કરો દાદા. બાકી એને 5 રૂપિયા આપે તો દૂધ મળે આવું રાખ્યું હોત તો શું થાત, શું થાત, કેટલા કેટલા જીવી શકત. શું અદ્ભુત ભગવાનની કૃપા. ક્યારેક વિચાર કરવો જોઈએ, ક્યારેક જન્મતા પહેલા પ્રભુએ કૃપા કરી, જન્મતાની સાથે કૃપા કરી, એમ નહીં પળે પળે કરો પ્રતિપાળ જીવન જાણું છું, બીજો એવો કોણ દયાળ જીવન જાણું છું. આજ સુધી પણ મારી, આપણે સુતા સુતા ભગવાનની કઈ કઈ કૃપા છે વિચાર કરવો જોઈએ. આ આતંકવાદી હુમલો નથી થતો એ દાદા ભગવાનની કૃપા નહીં, બોલો કયો તો ખરા. શું આતંકવાદી એવું વિચાર કર્યો આપણે, ભાઈ આ જગ્યાએ જ કરવું, આ જગ્યાએ નહીં કરવું, એવું ખરું. યાદ રાખો, આપણે જીવીએ છીએ ને આ ભગવાનની કૃપા, બોલી શકીએ છીએ આ ભગવાનની કૃપા, આપણા શ્વાસ ચાલુ છે આ ભગવાનની કૃપા. દુનિયાના 700 કરોડ માણસ, 7 બિલિયન પીપલ એક જ લાઈનમાં ઊભા છે મૃત્યુની લાઈનમાં, તેમ છતાં મૃત્યુથી આપણે નિર્ભય છીએ, ભગવાનની કૃપા છે. ભગવાનની કૃપા ગણવા જઈએ ને તો આપણી પાસે ક્યાં શબ્દો છે.
ભગવન કૃપયા ત્વયા કૃતમ જનતાયામ ઉપકાર મિદ્રસમ. હે પ્રભુ, તમે કેટલા ઉપકારો કર્યા છે, કેવી રીતે ગણી શકું. બસ પ્રભુ, આ ઉપકારનો વિચાર કરો ને ત્યારે મને એમ થાય, મેં તો શું કર્યું, કશું કર્યું નથી. ઉપકારનો બદલો કેવી રીતે આપી શકું એ પણ મારી તાકાત નથી. તમારા ઋણમાંથી કેમ મુક્ત થાવ. ક્ષમતે પ્રતિ કરતું મત્ર કહ કુરુતે દીન જનસ્ત તોંજલિમ. એટલા માટે પ્રભુ બસ બંને હાથ જોડી મસ્તક નમાવી ગદગદ કંઠે આપની પ્રાર્થના કરું છું, નમસ્કાર કરું છું. એના સિવાય મારી પાસે બીજું કંઈ જ નથી. જે યથાર્થ બુદ્ધિવાળો જીવ છે ને, વિવેકી જીવ છે ને, એ ભગવાનની કૃપાને સમજી શકે. એક નાની વાર્તા છે, સમજવા જેવી છે. કહેવાય છે કે એક ગામમાં અતિ ગરીબ વિધવા વૃદ્ધ સ્ત્રી ઘરમાં દીકરીના લગ્ન આવ્યા, ગરીબી છે. આ વૃદ્ધ સ્ત્રી છે, દીકરીના લગ્ન લેવાયા કેવી રીતે પાર પડવું. એણે જૂના સમયમાં પોસ્ટકાર્ડ કાગળ લખ્યો, હે દીનાનાથ, ગરીબની વાત, ભગવાનના ઘણા બધા સંબોધનો, તમે તો આ દયાળુ છો, મારા જેવા દીનનું તમારા સિવાય બીજું કોણ. મારા ઘરે દીકરીનું લગ્ન છે, પ્રભુ 500 રૂપિયાની વ્યવસ્થા કરી આપો ગમે ત્યાંથી, હું તમારો ઉપકાર ક્યારેય નહીં ભૂલું. કાગળ પૂરો કર્યો, પોસ્ટકાર્ડનો એડ્રેસ લખવાનું હતું, ભગવાનનું નામ, ભગવાનનું ઠામ જે યાદ આવ્યું તે રીતે બરાબર, મુકામ પોસ્ટ અક્ષરધામ વાયા ગોલોક વૈકુંઠ જે લખી દીધું તે, પોસ્ટકોડ 0000 108 જે લખ્યું તે, પોસ્ટકાર્ડ ડબ્બામાં મૂક્યો. પોસ્ટમેન બધા ભેગા થયા, બધા વિભાગ જિલ્લા પ્રમાણે ગામ પ્રમાણે પોસ્ટ અલગ કરવાની, એમાં કોકના હાથમાં પોસ્ટકાર્ડ આવ્યો, એણે બીજાને બતાવ્યો, બીજાએ ત્રીજાને બતાવ્યો. કોઈક દયાળુ હશે, એણે કહ્યું કે કોઈક ભક્ત છે, કોઈ ગરીબ આત્મા છે, ઘરમાં દીકરીના લગ્ન છે, ભગવાન ઉપર એણે આટલી શ્રદ્ધા રાખી છે, તો આપણે એક કામ કરીએ કે આપણાથી થાય એટલી મદદ નનામી મોકલી આપીએ. એણે કહ્યું કે હું 50 રૂપિયા આપીશ, બીજા કે હું 10 આપીશ, ત્રીજા કે હું 25 આપીશ, એમ બધાએ ભેગા કરી થઈને 300 રૂપિયા ભેગા કર્યા. વિચાર્યું ના મામા કરતા કાણો મામો શું ખોટો, 500 ભલે ભેગા ના થયા, 300 તો 300. એક મની ઓર્ડર ભગવાન ન જ મોકલે છે એવી રીતે એ વૃદ્ધ સ્ત્રીના એડ્રેસ ઉપર પાછું મોકલ્યું, ભગવાને કૃપા કરી તારા દીકરીના લગ્ન માટે 300 રૂપિયા મોકલ્યા છે, મોકલી આપ્યું. બીજા અઠવાડિયામાં પાછો પત્ર આવ્યો એ જ એડ્રેસથી, એ જ સરનામાથી, એ જ અક્ષરવાળો. પોસ્ટમેનો રાજી થઈ ગયા, થેન્ક યુ લેટર હશે, વાંચતા હતા, ભગવાનનો ખૂબ આભાર વ્યક્ત કર્યો. અને પછી લખ્યું હતું, હે પ્રભુ, મારી નાની વિનંતી છે, મને તો ભરોસો છે કે તમે પૂરા 500 જ મોકલ્યા હશે, પણ આ હરામખોર ટપાલીઓ છે ને વચ્ચે 200 ખાઈ ગયા છે, એટલે હવે ફરીવાર તમે ક્યારેય આ ટપાલીઓ જોડે મોકલતા નહીં લો. દાદા કેમ સમજાવે આ સ્ત્રીને, સમજો છો ને તમે, ભગવાને કૃપા ઘણી કરી છે, પણ ભગવાને બધી કૃપા છે નામ વગર કરી છે, આ ટપાલીઓની જેમ. કેવી કૃપા કરી છે બોલો. તમે આ ચશ્મા પહેર્યા દાદા, કેટલા ચૂકવ્યા? હા, યાદ છે ને, આંખના કેટલા ચૂકવ્યા બોલો. હમણાં ભગવાને આંખની પાછળ મીટર મૂક્યું હોત કે તમે જમણી આંખ 1 કલાક વાપરશો તો $10 અને ડાબી આંખ 1 કલાક વાપરશો તો $5, શું થાત નિશિત ભગત? આ ટીવી જોવાવાળાનું બધાનું શું થાત? ભગવાને નનામી કૃપા કરી છે, અનકન્ડિશનલ કૃપા કરી છે, અહેતુક કરુણાસાગર એટલા માટે કહેવાય છે, અનકન્ડિશનલ કૃપા કરી છે. ભગવાનની કૃપાનો સતત વિચાર કરવો, વિવેકી જીવ હોય એ જ આ કૃપાનો વિચાર કરી શકે છે. જે પરમાત્મા અલક્ષ્ય અને અકલ્પ્ય છે તેની વાતને કોઈ વિચારી શકતા નથી, એટલે જ તેઓ સંસારમાં ભટક્યા કરે છે. સંતોની વાતો સાંભળી સાંભળીને આ જગતમાં જે સત્સંગી થયા છે તે બધા શ્રીહરિએ કરેલા અનંત ઉપકારનો રાત દિવસ વિચાર કરતા હોય છે. સાંભળો, સંતોની વાતો સાંભળીને જગતમાં જે સત્સંગી થયા છે તે બધા શ્રીહરિએ કરેલા અનંત ઉપકારોનો રાત દિવસ વિચાર કરતા હોય છે, અને તેથી જ તે હરિભક્તો શ્રીની સેવા કરતા હોય છે. તેમ છતાં પણ તે ભક્તો તે સેવાને અલ્પ માનતા હોય છે. સેવા કરે છતાં એમ થાય અમે શું કરીએ,
અમે ક્યાં ભગવાનને આપનારા છીએ? અમે ભગવાનને શું આપી શકીએ? દાતા તો ભગવાન છે, બાકી બધા ભિખારી છે. એટલે કે સેવા કર્યા પછી એને અભિમાન ન આવે, સેવા કર્યા પછી મેં સેવા કરી આવો ભાવ એને ન જાગે. આવી રીતે અદ્ભુત વાત સ્વામી લખે છે. નરસંડા ગામમાં ચારણ જાતિના જે બાઈ ભાઈ સત્સંગી હતા, તેમણે પણ શ્રીહરિની પોતાના દરેક ઘરમાં પધરામણી કરીને પૂજા કરી. તેમણે કેસર ચંદનની અર્ચા કરીને ફૂલહાર પહેરાવ્યા, પ્રેમથી આરતી કરીને બહુ પ્રકારે સેવા કરી, વારંવાર થાળ કરાવીને શ્રીહરિને ઘણા પ્રેમથી જમાડ્યા, અમૂલ્ય વસ્ત્રોને સાલ ઉઢાડી. આ રીતે તેમણે બહુ લાભ લીધો. તે ગામમાં જે જે ભાવિક લોકો હતા, ભાવિક જે તે જો જન ઘર ઘર સો પધરાય હરી, ભાવિક જે તે જો જન ઘર ઘર સો પધરાય હરી, ભાવિક જે તે જો જન ઘર ઘર સો પધરાય હરી, હોય કે પ્રેમ મગાન પૂજા સો સબ કીન તેહિ, પૂજા સો સબ કીન તેહિ. ગામમાં જે ભાવવાળા ભક્તો હતા ને, તે બધા ભક્તોએ પોતાને ઘેર ઘેર શ્રીહરિને પધરાવ્યા, પ્રેમમગન થઈને પૂજા કરી. ભગવાન તો ભાવને આધીન છે, ભાવવાળા જીવો જ ભગવાન સુધી પહોંચી શકે છે, ભગવાનને ભજી શકે છે. ભાવ વિનાના જીવ માટે ભગવાન નકામા છે. અદ્ભુત વાત આવી રીતે સ્વામી લખી. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના અષ્ટમ પૂર્વમાં નરસંડાના ભક્તજનોએ પ્રત્યેક ઘરે શ્રીહરિની પધરામણી કરી, પૂજા કરી. એ નામે 45મો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજ.